નમસ્કાર મિત્રો, બિયારવરા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આ જે વિડીયો છે એ મોટાભાગની તમામ જે એવી ભરતીઓ આવતી હોય છે એ ભરતીઓ, આજે આપણે ડોક્યુમેન્ટ બાબતની વાત કરવાની છે. તો કે ડોક્યુમેન્ટ વગર છે એ ભરતી અધૂરી રહેતી હોય છે અને ભરતી જ્યારે શરૂઆત થવાની હોય છે એના પહેલાં છે આપણે એ ભરતીને રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટ હોય છે આપણે તૈયાર કરવા લાગતા હોઈએ છીએ. તો આ ભરતી એટલે કે વિદ્યાસહાયકની ભરતી જે હમણાં આવવાની છે, તો એ વિદ્યાસહાયકની ભરતીની અંદર છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે, જે કદાચ તમારી પાસે ન હોય તો તમે તૈયાર કરવા લાગો, અને જો તમારી પાસે તૈયાર હોય તો ઓકે, કોઈ વાંધો નહીં. તો તમારા માટે આ વિડીયો નથી, જે લોકોને ખ્યાલ નથી એવા લોકો માટે ખાસ તો આ વિડીયો બનાવેલો છે, જેમાં છે તમને હું વિદ્યાસહાયકની ભરતીની અંદર છે એવા જરૂરી જે ડોક્યુમેન્ટ છે જે ખ્યાલ છે અત્યારે, પછી ઓફિશિયલ કોઈ અલગ આવે તો અલગ વસ્તુ છે, પણ જરૂરી જેટલા બી જરૂરી હોય છે એની માહિતી તમને હું આપવાનો છું. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટમાં છે એ 10 અને 12ના આપણે માર્કશીટની જરૂર પડતી હોય છે. જો હું વારંવાર ઘણા ખરા વિડીયોમાં કહું છું કે 10 અને 12ની માર્કશીટની છે એ મોટાભાગે કશે જરૂર તો પડતી હોતી નથી, પણ સાથે લઈ જવી જરૂરી હોય છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. એટલે 10 અને 12ની માર્કશીટ એનું ક્રેડિટ સર્ટિફિકેટની જરૂર પડતી નથી, ખાલી 10 અને 12ની માર્કશીટ છે અને 10 12ની ટ્રાયલ સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એના પછી તમે જેટલો બી ઉચ્ચ અભ્યાસ કર્યો છે, એટલે કે BA MA એટલે કે કોલેજ, પછી સ્નાતક અનુસ્નાતક, પછી તમે વ્યાવસાયિક સ્નાતક થયા હો છો કે MEDની ડિગ્રી પ્રાપ્ત કર્યો છે, ખ્યાલ આવી ગયો, એટલે કે BA MA BEd અને MEd, ત્યાં સુધી જેટલો બી અભ્યાસ કર્યો છે એ બધા અભ્યાસની છે એ માર્કશીટ, એક મતલબ એની જેટલી પણ માર્કશીટો છે એ માર્કશીટ, એની સાથોસાથ એ બધાની ટ્રાયલ સર્ટિફિકેટ, અને સાથોસાથ બીએડ છે, એમએડ છે કે પીટીસી છે, બરાબર, જેમાં જે આપણું એનસીટીનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય છે તો એ એનસીટીનું પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે, અને સાથોસાથ જે ઉમેદવારો હોય છે પીટીસી પ્લસ બીએ કરીને છે ટેટ ટુ એક્ઝામ પાસ કરેલી હોય છે, તો એવા ઉમેદવારો માટે છે એ પીટીસીની માર્કશીટની જરૂર પડશે, યાદ રાખજો આ વસ્તુ, અને ટેટ વન માટે પીટીસીની માર્કશીટની જરૂર પડશે. બાકી તમે જેટલો બી અભ્યાસ કર્યો છે, બીએ કોલેજ કરી છે તો એના પછી તમે છે માસ્ટર ડિગ્રી પૂરું કરી છે તો એની માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ, અને સાથોસાથ બીએડ કમ્પ્લીટ કર્યું છે, એમએડ કમ્પ્લીટ કર્યું છે અને પીટીસી કમ્પ્લીટ કર્યું છે તો તેમની માર્કશીટ, તેમની ટ્રાયલ સર્ટિફિકેટ, અને સાથોસાથ તેમનું જે એનસીટી પ્રમાણપત્ર, આપણો ભોપાલની માન્યતાવાળું પ્રમાણપત્ર આપણને આપવામાં આવશે, તમને ખ્યાલ હશે, તમને આપ્યું હશે જ તે, તો એ પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. ત્યારબાદ એના પછી મિત્રો વાત કરી તો જરૂરી વસ્તુ છે જાતિના દાખલાની, બરાબર, તમે કોઈ બી એક પર્ટિક્યુલર કેટેગરીની અંદર બિલોંગ કરતા હો છો, દાખલા તરીકે એસસીમાં છો, એસટીમાં છો, ઓબીસીમાં છો કે ઈડબ્લ્યુએસમાં છો, તો તમારી જાતિની અંદર જે દાખલા લાગુ પડતા હોય છે એ તમારે રજૂ કરવાના થતા હોય છે. મતલબ કે એસસી એસટી વાળા છે એમને એનો જાતિનો દાખલો રજૂ કરવાનો થાય છે, ઓબીસી વાળા હોય છે તો એમને જાતિનો પ્લસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું થાય છે, ઈડબ્લ્યુએસ વાળા એ છે ઈડબ્લ્યુએસનો દાખલો રજૂ કરવાનો રહેતો હોય છે, અને જે જનરલમાં આવે છે ઓપન આવે છે એને કોઈ જ દાખલાની જરૂર પડતી નથી. કેમ કે આવા બી સવાલ પૂછતા હોય છે કે સાહેબ અમે જનરલમાં છીએ અમને કયો દાખલાની જરૂર પડે છે, તો જનરલવાળાને કોઈ જ પ્રકારના દાખલાની જરૂર નથી, એટલે કે કોઈ પ્રકારનું પુરાવાની જરૂર નથી. આ તો કાસ્ટ પ્રમાણે જે તે કાસ્ટ બિલોંગ કરતા હોય છે એ કાસ્ટના આધારે એને જે સર્ટિફિકેટ મળવાપાત્ર થતું હોય છે એની જરૂર પડશે, યાદ રાખજો. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 3 વર્ષની મુદ્દતવાળું હોય છે અને જાતિનો દાખલો છે એ આજીવન મુદ્દતવાળો હોય છે, એટલે જાતિના દાખલામાં જરૂર પડતી નથી, પણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 3 વર્ષની મુદ્દતનું રહેતું હોય છે. પણ હવે વાત કરું છું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બાબતની, તો જો ભરતીની નોટિફિકેશન, ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે જાહેર થશે ત્યારે એમાં આ બાબતની સૂચના લખેલી હશે જ કે ક્યાંથી ક્યાં સુધીનું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ વેલિડ ગણાશે. કેમ કે કોરોનાની સિચ્યુએશન છે, એમાં જે તે સમય છે એમાં 1 વર્ષનો 2 વર્ષનો કંઈક જે તે વધારો બી કરવામાં આવેલો, તો આપણે બધાને ખ્યાલ છે એ વસ્તુની, બરાબર, તો એ વસ્તુ બી કદાચ આમાં આવે છે કે નથી આવતી એ તો આવનારા સમયમાં જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે જ ખ્યાલ આવશે. પણ હાલ પૂરતું એટલું અનુમાન ચલાવીને ચાલો કે તમારી 3 વર્ષની વેલિડિટી વાળું જે કોઈ પણ સર્ટિફિકેટ હશે એ માન્ય રહેશે, અને આ જે વેલિડિટી હોય છે એ નાણાકીય વર્ષ પૂરું થાય એટલે એની વેલિડિટી પૂરી થઈ જતી હોય છે, 1 વર્ષની કે 2 વર્ષ કે 3 વર્ષ, આ યાદ રાખજો વસ્તુ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે તમે ટેટની એક્ઝામ પાસ કરી છે, પછી ટેટ 1 હોય કે ટેટ 2 એક્ઝામ પાસ કરી છે, તો આ બંનેને લગતી જે કોઈ પણ માર્કશીટ છે એ માર્કશીટની જરૂર પડશે, અને ત્યારબાદ જરૂર પડશે તો કે ખાસ અગત્યની વસ્તુ જરૂર એ પડશે તો કે તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો એ ઓનલાઈન ફોર્મ ભરેલાની પ્રિન્ટ જરૂર પડશે, સાથોસાથ તમે જે ડોક્યુમેન્ટ ચેક કરવા માટે જે રિસીવિંગ સેન્ટર પર જશો અને ત્યાં જે તમે ફી ભરશો, તો આ ફી ભર્યા કે રિસીવિંગ સેન્ટર બાબતનું જ્યાંથી જે કંઈ પણ તમને રસીદ આપવામાં આવશે આ વસ્તુની જરૂર પડશે તમારે આગળના પ્રોસેસની અંદર. હવે
आ मित्रों बात करी पीएच ना उम्मीदवार जो है एने एने लगता जेटलू पण दाखला ने जरूर पड़ती हो सर्टिफिकेट एने जरूर पड़े। हवे चालू जॉब वाला मित्रों माटे वात करी तो चालू जॉब वाला माटे एक जे मने ख्याल छे त्यां सुधीनी वात कर दो छुं कि तमे जो 3 वर्ष नी अंदर छे ए फरीवार एना ए ज संवर्ग में नौकरी करवा माटे छे अरजी करो छो तो तमे 3 लाख बॉन्ड भरवा मात्र पात्र बनो छे। एटले के तमारे 3 लाख नो बॉन्ड भरवो पड़े छे, तमारे एनओसी लेवू पड़े छे, पछी तमारे छे फॉर्म भराशे। जो फॉर्म नी अंदर ज एनओसी नी सिस्टम मुकेली छे, जेवी रीतना ग्रांटेड में मुकेली हती, ग्रांटेड माध्यमिक उच्चतर माध्यमिक प्रोसेस वक्त नहीं तो जो एवी प्रोसेस आमा पण मुकवामां आवेली छे के फॉर्म नी अंदर एनओसी नी डिटेल नाखवानी थशे तो तमारे पहला एनओसी लेवू पड़शे ने पछी तमे फॉर्म भरी शकशो। अने जो तमे पहला फॉर्म भरवा माटे जशो तो तमे 3 लाख नुं जे काई पण आपणो नियम हशे ए भरवापात्र थई जशो। ने बीजो जे प्रोसेस प्रमाणे छे वात करूं तो के जे चालू जॉब वाळा जेटला भी उमेदवारो हशे ए लोको कदाच अत्यार 3 लाख भरवापात्र पण नहीं थाय, कदाच चालो समजी लईए नहीं भी थाय, પણ આગળ જતા જ્યારે એને શાળા પસંદગી કરવાની થશે, સ્થળ પસંદગી કરવાની થશે કે જિલ્લો કાંઈ પણ, તો એ જે પસંદગી કરવાની આવશે તો એના પહેલા એ લોકોએ રાજીનામું મૂક્યા મૂકેલું હોવું જોઈશે, 3 લાખ ભરેલા હોવા જોઈશે, ત્યારબાદ જ એમને છે એ સ્થળ પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે। જો 3 વર્ષની ઉપર સમય થઈ ગયો છે આમાં આવવા માંગતા છે તો બી રાજીનામું મૂકેલું હોવું જોઈશે, ત્યારબાદ તમે છે એ જિલ્લા પસંદગી કરવા માટે પાત્ર થશો। તો આવી જોગવાઈ રહેતી હોય છે, જે અન્ય માધ્યમની ભરતી આવી તેમાં આ પ્રકારની જોગવાઈ હતી, બરાબર। એટલે જોઈ આ પ્રકારની આનાથી કંઈ વિશેષ કોઈ એવી જોગવાઈ છે કે એની આ વખતેની જે આપણે ગુજરાતી માધ્યમની ભરતી આવવાની છે એની અંદર, એ તો આપણને આગળના સમયમાં જ્યારે બી છે જાહેરાત આવશે ત્યારે આપણને આ બાબતે ખબર પડી જશે। તો બસ મિત્રો આજ વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર, જેટલા બી ડોક્યુમેન્ટની જરૂર પડતી રહેતી હોય છે એ બધાની મેં તમને વાત કરી છે, અને તમને એ પણ કહી દઉં છું જેટલા બી ડોક્યુમેન્ટ કીધા છે એ બધા ડોક્યુમેન્ટની છે કમસે કમ 3 થી 4 કોપી છે, ઝેરોક્સ સેટ કાઢી લેજો અને બધા 100 પ્રમાણિત કરી નાખજો, એ 100 પ્રમાણિતમાં છે એ ચાલી જતા હોય છે એટલા માટે। તો બસ મિત્રો આજ વાત હતી આપણા આજના વિડીયોની અંદર, વિડીયોમાં જેટલી પણ માહિતી આપી છે એ આશા રાખું છું કે તમને ઓકે લાગી છે, તો વ્યવસ્થિત લાગી છે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોડાવાનું ભૂલતા નહીં, નીચે તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી હશે। તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ।